ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, પ્રાચી તીર્થનું માધવરાય મંદિર જળમગ્ન થઈ ગયું. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું, માધવરાય મંદિર ફરી એકવાર જળમગ્ન બન્યું છે. ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર છે. ગઈકાલે વેરાવળ અને સુત્રાપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, તો આજે પણ જિલ્લાભરમાં ધીમી ધારે મેઘરાજા મહેરબાન થયા છે. અત્યાર સુધીમાં તાલાળામાં 1 ઇંચથી વધુ, તો અન્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જોકે બે દિવસના વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવી ગયા. પ્રાચી તીર્થની નદીમાં પણ માધવરાય મંદિર જળમગ્ન થયું છે. તસવીરો આપને ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે કે જ્યાં ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આસપાસના ગામોમાં જે લોકો છે તે એટલા ખુશ છે કેમ કે વધુ વરસાદને કારણે નવા નીરની આવક, પરંતુ બીજી તરફ જે રીતે પાણી સતત ભરાયેલા છે જેના કારણે તેમને હાલાકી પડી રહી છે. ક્યારે આ પાણી ઓસરશે તેને લઈને તો હજી સવાલ, પણ તેની સાથે સાથે કેટલાય ઘરોમાં પણ વેરાવળમાં પાણી ભરાઈ ગયા છે કે જેના કારણે લોકોના જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે.